गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ विनय विद्या मंदिर माथी मयूसर आप सबनु हार्दिक स्वागत करूँ छू। धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ नंबर 1 वनस्पति में पोषण। बाळको, आपणे ऑनलाइन लेक्चर में वनस्पति में पोषण विषय बातचीत करता हता, बराबर, जेमा मोस्ट टाइम भी सवालो पोषक तत्व कोने कहेवाय व्याख्या आपणे जोई थी। स्वावलंबी पोषण, परावलंबी पोषण तफावत तो अने व्याख्या पण हती, बराबर। आईएमपी हता आ बधा टॉपिको जे बधा आपणे ऑनलाइन लेक्चर में आपणे जोई गया, बराबर। आगळ आपणे वनस्पतिमां पोषणना प्रकारो, बराबर, जेमां पोषण अने स्वावलंबी पोषण, पोषणना बे प्रकार आव्या, स्वावलंबी पोषण अने परावलंबी पोषण, बराबर, ते आपणे जोई गया हता। कोषो कोने कहेवाय छे बाळको, बराबर, आ खास आ मुद्दो, बराबर, मोस्ट टाइम भी हतो के जेमां कोष रस स्तर विशे जाणवा मळ्युं, कोष केन्द्र, बराबर, कोष रस अने कोष कोने कहेवाय तेना विशे आपणे जानकारी प्राप्त थई हती। आगळ जोईए तो प्रकाश संश्लेषणनी क्रिया, तो प्रकाश संश्लेषणनी क्रियामां आपने खबर पड़े छे के प्रकाश संश्लेषणनी क्रियामां छे छे वनस्पति कार्बन डाइऑक्साइड वायुनो उपयोग करे छे अने ऑक्सिजन शुं करे छे, मुक्त करे छे, बराबर। पण आपणे जे कोष्टक शीख्या, बराबर बाळको, एमां एवुं हतुं के वनस्पति जे छे ने ए कार्बन डाइऑक्साइड अने पाणीनो उपयोग करी पोतानो खोराक बनावानी प्रक्रिया करे छे अने बे वस्तु छूटी पाड़े छे, एक कार्बोदित पदार्थ अने एक ऑक्सिजन छूटा पाड़े छे। आखू समीकरण आपणे थयुं हतुं, समीकरण आपणे आखू लाइनमां लखी नाखीए, बराबर। मैं तमने बधाने लाइनमां लखवानुं कीधुं हतुं, कार्बन डाइऑक्साइड एटले हुं एने कहीश CO2 प्लस पाणी एटले हुं एने कहीश H2O, आणु सूत्र छे बधा, बराबर। सूर्યના કિરણો એટલે કે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય લીલો પ્રકાશ, બરાબર। તો છૂટું શું પડે છે? કાર્બોદિત પદાર્થ, કાર્બોદિત પદાર્થ, બરાબર। અને બીજું શું છૂટું પડે છે? પ્લસ ઓક્સિજન, એટલે હું એને કહીશ O2, બરાબર। બાળકો, મેં અણુસૂત્ર એટલા માટે લખ્યા છે કારણ કે તમને ખબર પડશે આગળ જતાં તમારે બધા અણુસૂત્ર જ યાદ રાખવાના છે। કાર્બન ડાયોક્સાઇડ CO2, H2O પાણી અને ઓક્સિજન O2, બરાબર। તો આટલી વસ્તુ છે જે સમીકરણ તમે લાઇનમાં લખ્યું હશે, બરાબર, અને ઘણા વિદ્યાર્થીઓ મને મોકલીને પણ બતાવી દીધું છે કે અમારે થઈ ગયું છે। આગળ જોઈએ તો આપણે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોની વાતચીત કરીએ, જેમાં પરાવલંબી પોષણ અને પરોપજીવી કોને કહેવાય, બરાબર, પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય, પરાવલંબી પોષણ અને પરોપજીવી વનસ્પતિ, બરાબર, જે વનસ્પતિ યજમાન પાસેથી પોતાનો ખોરાક મેળવે, બરાબર, તો યજમાન કોને કહેવાય, જે વૃક્ષ પરથી આરોહણ કરે છે તેને યજમાન કહેવાય, એટલે કે બીજા વૃક્ષ પર આરોહણ કરે, બરાબર। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો અમરવેલ, બરાબર, એ યજમાન પાસેથી પોતાનો ખોરાક મેળવે છે અને વનસ્પતિનો વિકાસ કરે છે। તો આગળ આપણે જોશું કીટાહારી વનસ્પતિઓ કે જે નાના નાના કીટકોને ખાય છે, બરાબર, અને એ કીટકો કઈ રીતે મેળવે છે। એટલે અહીંયા ઢાંકણ જેવો અને કળસ જેવો દેખાતો એ કળસ પણ, બરાબર, તમને અહીંયા ચિત્ર આપેલો છે કે શું થશે, કોઈ પણ જીવજંતુ હશે ને બાળકો, એક્ઝામ્પલ તરીકે હું માખીની વાત લઈ લો, તો માખી શું કરશે ખબર, અહીંયા મધ ચૂસવા માટે અહીંયા બેસશે, બરાબર। એટલે આ જે એનો જે નળાકારવાળો ભાગ હશે ને એ કેવો હશે ખબર, ચિકાસવાળો અને જાળીવાળો ભાગ હશે। જેવું તે અંદર પ્રવેશશે મધ ચૂસવામાં હશે, એટલે એમાંથી છે ને આ ધીમે 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 અંદર જતી જશે, ને પછી એટલું લપસણીયો ભાગ હોય છે ને તે બહાર એમાંથી નીકળી શકતી નથી, બરાબર, ને અંદરને અંદર શું થાય છે, ફસાઈ જાય છે, બરાબર। ઘણી વખત તો શું થાય છે કે આ જે ઉપરનું જે તમને ઢાંકણ જેવી રચના દેખાય છે ને એ ઢાંકણ જેવી રચના એની માથે પડી જાય છે, બીડાઈ જાય છે, બરાબર। એટલે જેટલી પણ જીવજંતુ અંદર હશે બધી ફસાઈ ગયા બાદ, એક વખત ફસાઈ ગયા બાદ ત્યાંથી બહાર નીકળી શકશે નહીં,
બરાબર. આવી રીતે વનસ્પતિઓ પુષ્પ કહેવાય આપણે, જે પુષ્પ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આગળ જોશું મૃતોપજીવી. બરાબર, મૃતોપજીવીમાં આવશે મૃતોપજીવી પોષણ. અને મૃતોપજીવી કોને કહેવાય બાળકો? આગળ જો પરોપજીવી આવી ગયું હતું, બરાબર, ને પરોપજીવી પોષણ આવી ગયું હતું, એના આધારે તફાવત બનશે. બરાબર, કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો. બરાબર, આઈએમપી કહી શકીએ આપણે, પૂછાઈ શકે તેવો, અથવા તો વ્યાખ્યામાં પણ પૂછાય કે ભાઈ પરોપજીવી પોષણ કોને કહેવાય, બરાબર, અને પરોપજીવી કોને કહેવાય. તો આમાં જો મૃતોપજીવીમાં લખેલું છે, જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતી હોય. મૃતોપજીવી પોષણ પદ્ધતિ એટલે શું? મૃત અને સડી ગયેલા પદાર્થોનું દ્રાવણમાંથી પોષણ મેળવે તેને મૃતોપજીવી પોષણ કહે છે. બરાબર બાળકો, એ પણ આપણે શીખવાનું. હું આ વિડીયોમાં બાળકો ખાસ તમને આ ટોપિક શીખવાડીશ કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. આ ટોપિક આપણે ધ્યાન આપવાનો છે, જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે, એટલે કે જમીનમાં જે પોષક તત્વોનો ઉપયોગ થઈ જાય છે, બરાબર, એનો ઉપયોગ ફરી જમીનમાં કઈ રીતે પોષક તત્વો દાખલ થાય છે. કારણ કે આપણે ખેતરમાં ખેતી કરીએ, બરાબર, તો તમને લોકોને ખબર છે એક પાકનું વાવેતર થઈ ગયું હોય એટલે જમીનની અંદર રહેલા દરેક પોષક તત્વો શું કરે છે? પાક પ્રાપ્ત કરી લે છે. હવે જ્યારે બીજી વખત વાવેતર કરવાનું હોય તો પોષક તત્વો તો જોઈએ જ ને, બરાબર, થી પોષક તત્વો આવે છે કઈ રીતે? શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખતા જોયા છે? બસ એ જ મુખ્ય કારણ છે, જમીનની અંદર પોષક તત્વો ભળવા માટેનું એ જ મુખ્ય કારણ છે. અથવા તો માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા તો કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? ખાતરનો ઉપયોગ કરવામાં આવે. કયું ખાતર? એક છાણિયું ખાતર અને બીજું રાસાયણિક ખાતર. બરાબર, શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે. શા માટે ઉમેરવામાં આવે છે? જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. એક માસમાં સવાલ પૂછાય, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા છે? તો લખવાનું, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે, જેનું કાર્ય શું છે? જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જમીનની જો ફળદ્રુપતા જાળવી રાખવી હોય, એક વખત વાવેતર થઈ ગયા બાદ બીજી વખત વાવેતર એનું કરવું હોય ને, તો એનું પોષક તત્વો જાળવી રાખવું પડે છે. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ છીએ અને તેમની તંદુરસ્તી જાળવી જોઈએ. બરાબર, સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. શેની જરૂરિયાત પ્રમાણે છે? નાઇટ્રોજનની. તમને લોકોને ખબર છે કે સારું એવું પાકનું ઉત્પાદન કરવું હોય, બરાબર, તો નાઇટ્રોજન ખૂબ જરૂરી છે. અને નાઇટ્રોજન ક્યાંથી પ્રાપ્ત થાય છે? જમીનની અંદરથી. બરાબર, તો એ જમીનની અંદર નાઇટ્રોજન કઈ રીતે આવશે? છાણિયા ખાતર અને રાસાયણિક ખાતરની મદદથી. બરાબર, તો એ નાઇટ્રોજન એ શું કરે છે? પાકના વાવેતરમાં સારો એવો વધારો કરે છે. લણણી પછી એટલે કે પાક લઈ લીધા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. એટલે પાકનું વાવેતર કરી દીધું હોય એટલે પાક લઈ લીધો હોય ને, પછી શું થાય છે? નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે, એટલે કે નાઇટ્રોજનની ખામી સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી હવે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા નાઇટ્રોજનનો ઉપયોગ થઈ શકતો નથી. વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન છે ખબર ને? નાઇટ્રોજન, એકવાર ફરીથી બધું રિપીટ કરાવી દો, નાઇટ્રોજન કેટલા ટકા છે? 78%. ઓક્સિજન કેટલા ટકા છે? 21%. અને અન્ય વાયુઓ કેટલા ટકા છે? 1%. બરાબર, પણ પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં
શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકાતો નથી. તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકાતો નથી તેમની નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે, એટલે દ્રાવ્ય સ્વરૂપમાં હોવું જોઈએ, જે જમીન સાથે ભળી જાય છે, એટલે ખનિજ તત્વો અને પાણી સાથે ભળી જાય છે નાઇટ્રોજન. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે. એક માસમાં સવાલ પૂછાય કે વાતાવરણના નાઇટ્રોજનનો કોણ ઉપયોગ કરે છે, અથવા તો કઈ કયા બેક્ટેરિયા નાઇટ્રોજન વાતાવરણમાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, તો લખવાનું રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. કયા સ્વરૂપમાં ફેરવે છે બાળકો? દ્રાવ્ય સ્વરૂપમાં, એટલે મિશ્ર સ્વરૂપમાં. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી, તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. તો એક માસમાં સવાલ પૂછાય, રાઇઝોબિયમ છે એ પોતાનો ખોરાક નથી બનાવી શકતા, તો કેમાં વસવાટ કરે છે? ચણા, વટાણા, મગ, વાલ તથા બીજ કઠોળના મૂળમાં વસવાટ કરે છે. ક્યાં વસવાટ કરે છે? કઠોળના મૂળમાં. અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. શેનો પુરવઠો પૂરો પાડે છે? નાઇટ્રોજનનો. મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિઓમાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. જે કઠોળ જે વનસ્પતિમાં કઠોળનું ઉત્પાદન થતું હોય, બરાબર, તો તમે જોજો ઘણા બધા ખેડૂતો એવા છે કે જે અનાજની સાથે કઠોળનો તો વાવેતર કરતા જ હોય છે. કેમ? કારણ કે નાઇટ્રોજનની પ્રમાણની જરૂરિયાત રહે નહીં, એટલે ખાતરના પૈસા અમુક ટાઈમ પર બચે, નાઇટ્રોજન ખાતરના જે વપરાશ થાય એનો વપરાશ ઓછો કરી શકાય. તે લોકો શું કરે છે? આવી રીતે કઠોળનું ઉત્પાદન કરે છે, જેના લીધે એને નાઇટ્રોજન ખાતરને ઉમેરવું પડતું નથી. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે, બરાબર, એટલે કે જાતે પોષણ મેળવે છે તેવી. માત્ર અમુક જ વનસ્પતિ પરોપોષી અર્થાત કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખતી હોય, અને મૃતોપજીવી પોષણ પદ્ધતિ, બરાબર, એટલે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી હોય. બાળકો યાદ રાખજો, આ બધી વ્યાખ્યાઓ પૂછાય છે, બરાબર. સ્વયંપોષી કોને કહેવાય? કે જે વનસ્પતિ પોતાની જાતે પોષણ મેળવતી હોય તેને સ્વયંપોષી કહેવાય. પછી પરપોષી એટલે કે જે વનસ્પતિ બીજા ઉપર આધાર રાખીને પોષણ મેળવતી હોય, બરાબર, તેને પરપોષી કહેવાય છે. અને જે વનસ્પતિ મરી ગયેલા એટલે કે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી હોય, બરાબર, તેને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીઓમાં સમાવિષ્ટ છે. જેટલા પણ પ્રાણીઓની વાત આપણે કરશું, બરાબર, એ બધા જ પ્રાણીઓ શેના ઉપર આધારિત છે? પરપોષી ઉપર આધારિત છે. કમ્પ્લીટ. કેમ? કારણ કે દરેક પ્રાણીઓ છે, આપણે વાત કરીએ તો કાં તો વનસ્પતિ ઉપર અથવા તો કાં તો પ્રાણીઓ પર ખોરાક તરીકે નભે છે, એટલે કે નિર્ભર રાખે છે. કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર છે. જો આવ્યું ને બાળકો, કોઈ પણ પ્રાણીની વાત કરું, ઉદાહરણ તરીકે હરણ છે, તો હરણ શું કરશે? વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. વાઘ લઈ લઈએ તો વાઘ શું કરશે? હરણ છે, શિયાળ છે, બરાબર, એ જેવા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રાણીઓ જે છે, કોઈ પણ પ્રાણીઓ, પછી મનુષ્ય છે તો મનુષ્ય પણ વનસ્પતિ અને પ્રાણીઓ પર નભે છે, એટલે કે નિર્ભર રાખે છે, બરાબર. પ્રાણીઓમાં આપણે કહી શકીએ, ભાઈ, જલચર પ્રાણીઓ, મચ્છીનો ઉપયોગ કરે એ લોકો, ઝીંગાનો ઉપયોગ કરે, બરાબર, કમ્પ્લીટ, જેવી ખોરાક તરીકે એ લોકો ઉપયોગ કરે છે. શું આપણે કીટાહારીઓની આંશિક પરપોષી કહી શકીએ? કીટાહારીઓ આંશિક પરપોષી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે, હા, બરાબર, આપણે એનું ઉદાહરણ આપી શકીએ છીએ. બાળકો તમે શું શીખ્યા, બરાબર, એ ખાસ આપણે જોઈ લેવાનું, જેના લીધે આપણને પ્રોબ્લેમ ન થાય, અને લખવાનું પણ છે બાળકો આ વસ્તુ, બરાબર. તમે શું શીખ્યા? નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાનું,
બરાબર મોઢે પણ કરી નાખો અને આમાંથી એક એક માર્ક્સના સવાલ બની શકે. તો બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, ખોરાકનો ઉપયોગ શું થાય છે, શક્તિ મેળવવા માટે, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. એક માસનો સવાલ, સજીવો ખોરાક શા માટે મેળવે છે? તો સજીવો ખોરાક શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. એટલે પહેલો મુદ્દો લખવાનો. બીજો મુદ્દો, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે. એક માસમાં સવાલ પૂછાય, સ્વયંપોષી કોને કહેવાય? બરાબર, તો સ્વયંપોષીની વ્યાખ્યા ખબર જ છે કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વયંપોષી વનસ્પતિ કહેવાય. પાતો કઈ ક્યારે બનાવે? લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે બીજો મુદ્દો પણ લખવાનો, વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવા માટેની પ્રક્રિયા માટે કરે છે. સરળ રાસાયણિક પદાર્થો ખોરાક બનાવવા માટે કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ વનસ્પતિ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. એક માસમાં સવાલ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શેની જરૂર ઉત્પન્ન થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. નેક્સ્ટ નવો મુદ્દો, પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કાર્બોદિત. હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા એ ખોરાકના સ્વરૂપમાં પર્ણમાં સંગ્રહાય છે. બરાબર, જે ખોરાકના સ્વરૂપમાં પર્ણ, પર્ણ એ શું છે ખબર ને? ખોરાકનું રસોડું આપણે કહી શકીએ, કે ખોરાક બનાવવા માટેનું રસોડું, કારખાનું બરાબર આપણે કહી શકીએ એમ. નેક્સ્ટ, આગળ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોઈ ગયા હતા સમીકરણમાં. બરાબર, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન બે વસ્તુ ઉત્પન્ન થાય, એક કાર્બોદિત અને બીજું આવશે ઓક્સિજન. બરાબર, આગળ જોઈએ તો સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે. કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ પણ શું કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. મનુષ્ય પણ શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તમને ખબર જ છે વચ્ચે હમણાં ઓક્સિજનની સમસ્યા ઉત્પન્ન થઈ હતી, હોસ્પિટલોમાં ઓક્સિજનની ખામીઓ સર્જાયેલી, ત્યારે કેવા ટેન્કરોને ટેન્કરો ભરીને ઓક્સિજનની સપ્લાયો કરવામાં આવતી હતી. આ બધો જ ઓક્સિજન ક્યાંથી મેળવવામાં આવે છે? વનસ્પતિઓ પાસેથી. બરાબર, ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. ફૂગ જે છે બરાબર, એ મૃત અને સડી ગયેલા હોય, મૃત્યુ પામેલા હોય, સડી ગયેલા પદાર્થો હોય તેમાંથી પોષણ મેળવે છે. એટલે માટે તેઓ શું કહેવાય છે? મૃતુપજીવી કહેવાય છે. ને અમરવેલ જેવી વનસ્પતિઓ પરોપજીવી છે, તેઓ યજમાન પાસેથી પોતાનો ખોરાક મેળવે છે. એટલે બે વસ્તુ થઈ, બંનેના ઉદાહરણ પણ આપેલા છે બાળકો, તફાવત બની શકે આમાં, મૃતુપજીવી અને પરોપજીવી. બરાબર, જે વનસ્પતિ યજમાન પાસેથી પોતાનો ખોરાક મેળવે છે તેને પરોપજીવી વનસ્પતિ કહે છે, અને જે વનસ્પતિ અથવા તો જે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતુપજીવી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે ફૂગ મૃતુપજીવીમાં અને અમરવેલ એ પરોપજીવીનું ઉદાહરણ છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાનું પોષણ માટે બીજા ઉપર નભે છે, તેને પરોપજીવી કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ, ઉપરની યજમાનવાળી વ્યાખ્યા ન લખવી હોય તો આ નીચેની વ્યાખ્યા પણ તમે લખી શકો છો, જેમાં લખેલું છે કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા ઉપર નભે છે, એટલે બીજા ઉપર આધાર રાખે છે. નભે એટલે આધાર રાખવો. બરાબર, તો હવે સ્વાધ્યાય આપણે જોઈ જઈએ. બરાબર બાળકો, અહીંયા આપણે શું શીખ્યા એ જોઈ લીધું. તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે આમાંથી ઘણા બધા સવાલો બન્યા છે. બરાબર, એક માસમાં પૂછી શકાય તેવા છે. તમે શું શીખ્યા તેમાંથી? એટલે દરેક સવાલના જવાબદાર બાળકોએ મોઢે કરવાના છે. બાળકો, ખાસ નોટબુકમાં બધું વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે, લખીને મને વોટ્સઅપ કરવાનું છે ભૂલ્યા વગર. બરાબર, જો કોઈ પણ બાળકો અક્ષર ખરાબ કાઢશે તો હું ફરીથી લખવા આપીશ. ચલો હવે સ્વાધ્યાયમાં જોઈએ કઈ કઈ વસ્તુ લખવાની છે. તો સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? પહેલો સવાલ લખવાનો છે.
પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો મેં હમણાં જ શીખવાડ્યો, એ પણ લખવાનો છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો આયોડિન દ્વારા, બરાબર. આપણે આગળ જોઈ ગયા બટેકાવાળો, બરાબર, એ રીતે આપણે ચકાસણી કરવાની છે. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો, બરાબર. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. તો કરી શકશો ને, કઈ રીતે ખોરાક બનાવે છે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં? પ્રકાશ સંશ્લેષણ દ્વારા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ દ્વારા ખોરાક બનાવે છે, બરાબર. સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય બધું મિશ્રણ કરવાનું, ભેગું કરવાનું. પાંચમો, રેખાચિત્ર દ્વારા દર્શાવે કે વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે, એટલે પાંચમો સવાલનો જવાબ નથી લખવાનો, બરાબર. છઠ્ઠો, ખાલી જગ્યા છે લખવાની છે દરેક વિદ્યાર્થીએ, બરાબર. અને ખાલી જગ્યા હું મોઢે પણ લઈશ. આગળ જોઈએ તો નીચેના નામ આપો. પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ, સ્વયંપોષણ અને પરાવપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, ને પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે, એટલે આ સાતમો નહીં લખો તો ચાલશે, એવું કાંઈ પૂછાયો નથી. આઠમો, વિકલ્પો છે લખવાના છે. અમરવેલ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે, મને ખબર છે તમને લોકોને પણ ખબર હોવી જોઈએ, બરાબર. તો મોઢે લઈશું. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે, તો કોણ છે એવી વનસ્પતિ કે જે કીટકોને ફસાવે છે? ગુલાબ? ના, ગુલાબ ન આવે. ચલો, તો બી બાકીના ત્રણ વૈધા, બાકીના ત્રણનો આન્સર તમે લોકો જાતે આપશો, બરાબર. પછી નીચે જોડકા આપેલા છે એ પણ લખવાનો છે. હરિતદ્રવ્ય છે, બરાબર. હરિતદ્રવ્ય એની સામે જે સાચો વિકલ્પ આવતો હોય તે. બાળકો, આવી રીતે કોઈએ પણ આમ 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 એવું બધું કાંઈ કરવાનું નથી, બરાબર. આવું કરશે ને તો હું ચોકડો પાડી દઈશ. કઈ રીતે કરવાનું છે? સવાલ લખવાનો, એની સામે આન્સર આવવો જોઈએ ડાયરેક્ટ, બરાબર. નાઇટ્રોજન છે તેની સામે પણ આન્સર આવવો જોઈએ, અમરવેલ છે તેની સામે પણ આન્સર આવવો જોઈએ, બરાબર. એવી રીતે લખવાનું છે. પછી નીચે ટ્રુ એન્ડ ફોલ્સ એ પણ બાળકો લખવાનું છે નોટબુકમાં, વ્યવસ્થિત સારા અક્ષરે, બરાબર, ખરા અને ખોટા. આગળ જોઈએ તો નીચે આપેલ વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો, એટલે જે વિકલ્પો આપેલા છે. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, બરાબર. મૂળ રોમ, પર્ણરંધ, પર્ણશીરા, વજ્રપત્ર, બરાબર. આમાંથી જે પણ આવતું હોય તે તમારે લખવાનું છે. પછી બારમું આપેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો, એટલે કે કયો વિકલ્પ સાચો આવશે તે. એટલે અગિયારમો પણ સેમ અને બારમો પણ વિકલ્પો સેમ. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. સેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લે છે, બરાબર. તે જે સાચો વિકલ્પ હોય એ સાચો વિકલ્પ લખવાનો. એટલે ટૂંકમાં આપણે જોવા જઈએ તો કયો પ્રશ્ન નથી લખવાનો, તેમાં આવશે એક સાતમો અને એક પાંચમો. આ બે પ્રશ્ન કોઈએ પણ લખવાના નથી, દરેક વિદ્યાર્થીને કહી દો, પાંચમો અને સાતમો પ્રશ્ન. બાકીના બધા જ પ્રશ્ન લખવાના છે સારા અક્ષરે, મોઢે કરવાના છે. હું મોઢે પૂછીશ ગમે એ વિદ્યાર્થીને, અને મને લખાઈ જાય એટલે તરત મને વોટ્સઅપ કરી દેવાનું છે ભૂલ્યા વગર, બરાબર. જો જે લોકો મને નહીં મોકલી આપે, હવે ક્યારે લખીને બતાવવાનું છે તે. આ લેસન માટે તમને ગુરુવાર સુધીનો સમય આપવામાં આવશે, બરાબર. અને સ્વાધ્યાયપોથી પણ સાથે સાથે પૂરવાની છે, એટલે દરેક વિદ્યાર્થીઓ જો સ્વાધ્યાયપોથી ન લીધી હોય તો સ્વાધ્યાયપોથી લઈ લેવાય, બરાબર. અને એમાં પૂરતું જવાનું છે, સાથે સાથે લખતું જવાનું છે, બરાબર. ગુરુવાર સુધીનો તમારી પાસે સમય છે, એટલે સમજી લો કે એક અઠવાડિયાનો સમય છે તમારી પાસે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓએ લેસન પરફેક્ટ કરવાનું છે. લેસન થઈ જાય એટલે ભૂલ્યા વગર મને બતાવવાનું છે, બરાબર. ગુરુવારે જેનું નહીં હશે ને એ બધાનું પાંચ પાંચ વાર લખવા આપવાનો છું. એટલે દરેક વિદ્યાર્થીઓ ભૂલ્યા વગર લેસન કરી નાખજો,
જેટલું પણ ટીક કરાવેલું છે, ટીક કરાવેલું બધું જ એ પણ લખવાનું છે, બરાબર કમ્પ્લીટ તો થઈ જશે ને પાક્કું? ઓકે ચલો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.